નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। દેશમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના લાગુ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે પોર્ટેબિલિટી સેવા શરૂ કરી છે, જેથી હવે કાર્ડધારકો દેશના કોઈપણ રાજ્ય કે જિલ્લામાં રાશનની દુકાનમાંથી તેમના હિસ્સાનું રાશન લઈ શકશે। કેન્દ્ર સરકારનો એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ કાર્યક્રમ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે। લાભાર્થીઓ તેમની પસંદગીની કોઈપણ ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસથી સજ્જ રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજનો કોટા મેળવી શકશે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નર્મદા અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો 4 મહિના બાદ રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે। રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 407 કેસ નોંધાયા, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે। જોકે રાજ્યમાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 1741 થઈ ગઈ છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ 1-12ની શાળાઓમાં પ્રવાસી શિક્ષકો ભરવા અંતે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે। આજથી પ્રવેશોત્સવ શરૂ થતાં જ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં મંજૂરી આપવામાં આવે છે। ધોરણ 9-12માં તાસ દીઠ મહેનતાણું પણ વધ્યું છે। પ્રાથમિકમાં 10,000 અને 9-12માં 9,000 જેટલા પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવશે। જોકે વિદ્યા સહાયકો અને કાયમી શિક્ષકોની સામે પ્રવાસી શિક્ષકોને ઓછું વેતન આપવામાં આવે છે। ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 50,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે। મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે લોનના પૈસા નિયમિતપણે ચૂકવનારા ખેડૂતોને 50,000 રૂપિયાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।